ભરૂચની SVMIT કોલેજમાં જંગી ફી વસૂલ કરવામાં આવી રહી હોય તેમજ ફી ના ભરનારને પ્રતિ દિવસના 50 રૂપિયા પેનલ્ટી લેકે ફટકારવામાં આવતા હોવાની જાણ NSUIને થતા આજ રોજ NSUI દ્વારા કોલેજની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। SVMIT કોલેજ ખાતે ફી વસૂલાત મુદ્દે NSUI નો વિરોધ સામે આવ્યો છે। હાથમાં પ્લે કાર્ડ લઈને કાર્યકરોએ કોલેજના ગેટ પર રામધૂન બોલાવી હતી। ભારે સૂત્રોચ્ચાર કરીને કાર્યકરોએ કોલેજ સામે વિરોધ નોંધાવ્યો હતો। શ્રી શદ વિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVMIT કોલેજ દ્વારા જંગી ફી વસૂલ કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ ફી વસૂલ કરવા અંગે વિવિધ દબાણ પણ કરવામાં આવી રહ્યું છે અને એક દિવસના રૂપિયા 50 લેખે દંડ વસૂલવામાં આવી રહ્યો તેવી બાબતો જાણવા મળતા NSUIના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં SVMIT કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મેનેજમેન્ટને ભગવાન સદબુદ્ધિ આપે તેવા પ્લે કાર્ડ લઈને કાર્યકરો દ્વારા કોલેજના ગેટ ઉપર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। NSUIના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે SVMIT કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 35,000 જેટલી જંગી ફી લેવામાં આવી રહી છે। કોરોનાના કાળ દરમિયાન તેમજ લોકડાઉનના સમય દરમિયાન જ્યારે લોકો આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ફી માટે SVMIT કોલેજના સત્તાધીશો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને વસૂલાતો દંડ યોગ્ય નથી। આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ NSUIના પ્રમુખ યોગી પટેલે આપી છે। તે સામે SVMIT કોલેજના આચાર્ય જીવરાજ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ યોગ્ય રજૂઆત અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવશે। મેનેજમેન્ટ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું। જો કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં તમામ વર્ગના લોકો પર તેની ક્યાંક ને ક્યાંક અસર વર્તાઈ રહી છે પરંતુ શિક્ષણમાં સેવાના નામે બેસેલા કેટલાક શિક્ષણ માફિયાઓ જંગી ફી વસૂલ કરી રહ્યા હોય તેમજ ફી માટે દબાણ કરતા હોય વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વાલીઓને પડતી તકલીફને ધ્યાને લઈને હવે યુવા નેતાઓ અને યુવાની ટીમ હવે આગળ આવી રહી છે અને જંગી ફી વસૂલ કરી તેમજ શિક્ષણને વેપાર બનાવનાર આવા તત્વો સામે લગામ કસવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે। જો કે SVMIT પણ આવો જ કિસ્સો બનતા હવે SVMIT સંચાલકો અને વહીવટકર્તાઓએ આ અંગે ધ્યાન દોરવું જ રહ્યું। SVMIT એન્જિનિયરિંગ કોલેજની અંદર 35,000 ઉપરાંત ફીની મોટી રકમની ફીની ભારપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી તે જ ઉપરાંત આ મેનેજમેન્ટ દ્વારા એક તુગલકી નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો કે ચોક્કસ મુદતની અંદર જો ફી ભરવામાં નહીં આવે તો 50 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી। અગાઉ વિદ્યાર્થી સંઘ 3 દિવસ પહેલાં આ માટે આવેદનપત્ર આપીને યોગ્ય જવાબની માંગણી કરી હતી પરંતુ મેનેજમેન્ટ તરફથી કોઈપણ કાર્યવાહી ન થવાને કારણે આજ રોજ વિદ્યાર્થી સંઘ વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કોલેજમાં આવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મેનેજમેન્ટને। મેનેજમેન્ટે અમારી માંગણીને ધ્યાનમાં રાખીને એ લોકોની કમિટીની અંદર આવતા સોમવાર લગીને યોગ્ય નિર્ણય લેવાની ફી બાબતે અમને બાહેધરી આપી છે। જો આની આવતા વીકના અંદર જો આની ફી માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી ઉગ્રને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને મેનેજમેન્ટની આ તાનાશાહીને વિદ્યાર્થીઓના આવા કપરા સમયની અંદર જે આર્થિક ભારણ પડી રહ્યું છે તેને ટોટલી અમે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરીને બંધ કરવામાં આવશે અને વિદ્યાર્થીની તાકાતને એકતાનો પરચમ બતાવવામાં આવશે। કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને NSU તરફથી પ્રવર્તમાન સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ ફી ભરી શકે એમ નથી અને ફીમાં ઘટાડો તથા ટ્યુશન ફી સિવાયની કોઈ ફી ન લેવી, હપ્તા આપવા તથા લેટ ફીનું જે નિયમ છે દંડ લેવાનો તે અંગે રજૂઆત કરી। એ રજૂઆતો વર્તમાન સંજોગોમાં અમે પણ સમજીએ છીએ અને એટલે જ કોલેજ જૂનમાં ચાલુ થઈ પણ હાલ સુધી ફીની માંગણી કરી નથી અને હમણાં ફી માટેનો સર્ક્યુલર મોકલ્યો એના પછી વિદ્યાર્થીઓની આ રજૂઆત આવી છે તો એ રજૂઆત અંગે અમારા મેનેજમેન્ટ કમિટીમાં એ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે અને બોર્ડના હિતમાં એ અંગે નિર્ણય લેવામાં આવશે અને સોમવાર સુધીમાં એ નિર્ણયની જાણ અમે કરીશું। સર, ખાસ કરીને એ લોકોનો આક્ષેપ છે કે જે એક્ઝામ ફી છે 650 થાય છે અને કોલેજ દ્વારા 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવે એટલે કેટલાક વિદ્યાર્થીઓની એવી રજૂઆત છે કે આપણે એક્ઝામ ફી જે લઈએ છીએ તો એક્ઝામ ફી આપણે એક્ઝામ ફી જે લઈએ છીએ તે યુનિવર્સિટીની બે એટલે કે બંને ટર્મની ફી એક સાથે લઈએ છીએ। પહેલાં કેવું થતું હતું
કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ફી ભરવાની થતી, એમાં કેટલાક વિદ્યાર્થીઓ એ ફી ભરવામાં ચૂકી જતા અને એટલે એક્ઝામમાં આપી પણ નહોતા શકતા. તો એના માટે પછી એવો નિર્ણય કર્યો કે બંને સેમિસ્ટરની એક સાથે ફી આપી દે લોકો, અને એ ફી કોલેજ વિદ્યાર્થીઓ વતી યુનિવર્સિટીમાં જમા કરાવે. હવે આ ફીની અંદરનું એક કમ્પોનન્ટ જે કેટલાક વિદ્યાર્થીઓને આમાં શું, દરેક સેમિસ્ટર વાઇઝ વિષયો જુદા જુદા હોય, પણ આપણે યુનિફોર્મ ફી લઈએ છીએ 1000 રૂપિયા પર ટર્મ. એટલે ગઈ વખતે પણ 1000 રૂપિયા પર ટર્મ લીધી હતી, જે આ વર્ષે આપણે નથી લીધી, એટલા માટે કે ગઈ વખતે પરીક્ષાઓ યુનિવર્સિટી તરફથી લેવાઈ નહોતી, એટલે આ વખતની ફીમાંથી એ માફી પણ આપી છે. પણ એની અંદરનું બીજો કમ્પોનન્ટ છે તે મિડ સેમિસ્ટરની એક્ઝામ ફીનું પણ છે. હવે એ અંગે પણ અમે યોગ્ય નિર્ણય કરીશું.